સુરત મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક ડ્રાફ્ટ બજેટ અંગે મળી હતી ત્યારે કોંગ્રેસીઓએ ત્યાં પહોંચી જઈને વેરા વધારા અને અન્ય ટેક્સના વધારાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગ્રીલ તોડી વિરોધ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વેરા તથા અન્ય ટેક્સના વધારાને લઈને કોંગ્રેસ દ્વારા એક અઠવાડિયા પછી પણ ઉગ્ર દેખાવો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેરા વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ હતી. મંગળવારની સવારે સુરત મહાનગરપાલિકામાં આજે સવારે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર રજૂ કરેલા બજેટ પર ચર્ચા વિચારણા કરવામાં અને બજેટમાં સુધારા વધારા કરવા માટે બેઠક આજે અને આવતીકાલે બે દિવસ ચાલવાની છે. ત્યારે તે પહેલા સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્થાયી સમિતિ ખંડ બહાર કોંગ્રેસ દ્વારા વેરા પ્રયાસો કર્યા હતા. તમે જોઈ શકો છો આ ગ્રીલ તોડીને અમે અંદર ગયા છીએ અને સ્ટેન્ડિંગમાંથી રાજેશભાઈ દેસાઈ બહાર આવી અને ગોળ ગોળ લોકોને જે ભારતીય જનતા પાર્ટી 22 વર્ષના જે ભરમાવતા આવી છે એમ આવીને અમને પણ ભરમાવવાનું કહ્યું કે અમારે લોકોને એક પાણી આપવાનું હોય, ગટર કનેક્શન જોડવાના અને સફાઈ. જ્યારથી સુરત મહાનગરપાલિકા બની છે ત્યારથી ગમે એનું શાસન હોય આ બધા જ આપતા આવ્યા છે, કે તમે નવી નવાઈને નથી આપતા, પણ તમારા 12 MLA નપાણિયા ધારાસભ્ય રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ નથી લાવી શક્યા. એના હિસાબે 543 કરોડનો વેરો જે અત્યારે વેરો વધારે નાખવામાં આવવાનો છે. 543 કરોડ જ્યારે લોકોને જનતાના હાથમાં બિલ આવશે ને વેરા બિલ, ત્યારે ખબર પડશે આ ડબલ બિલ છે એમ, જે 2500 ભરતા છે અને 5000 ભરવા પડશે. એટલે સુરતની જનતાને પણ હું તમારા માધ્યમથી આહવાન કરું છું કે આ વેરા વધારવા માટે અમારી સાથે જોડાવ, નહીતર આ બિલ જો તમારા ઘર સુધી પહોંચી ગયા તો આ તમે પણ બરદાસ્ત નહીં કરી શકો. આજે આ મહાનગરપાલિકાના અમારા પ્રતિનિધિઓને અંદર નથી જવા દેતા, ત્યારે આ તમે જોઈ શકો છો પોલીસ છાવણીમાં જેમ મહાનગરપાલિકા ફેરવાઈ ગયો, પોલીસનો સહારો ભારતીય જનતા પાર્ટીના આ નપાણિયા ચૂંટાણેલા પ્રતિનિધિઓ નથી અમને જવાબ દઈ શકતા, ત્યારે પોલીસને અમારી મોર કરે છે. જે અમે બધા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો વેરા વધારાના વિરોધમાં અહીંયા સ્ટેન્ડિંગ કમિટીની બહાર અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ અને હું જાહેરમાં સુરતની પ્રજાને અપીલ કરું છું કે આ વિરોધમાં જો સ્વૈચ્છિક જોડાય અને આ વેરાનો વિરોધ કરે, નહીં તો મહિના બે મહિના પછી જ્યારે હાથમાં વેરાના બિલ આવશે ત્યારે લડવાનું તમને આવશે. એના કરતા અત્યાર સુધી જો પબ્લિક અમારી સાથે જોડાશે તો ચોક્કસ અમને ખાતરી છે કે આ ભાજપના શાસકો વેરો પૂરો કરશે, કરશે ને કરશે. એના માટે સ્વૈચ્છિક તમે જોડાવો એવી તમામ સુરતની પ્રજાને મારી અપીલ છે. આજરોજ સવારથી તે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ ચાલી રહી હતી, એની બહાર કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરો સૂત્રોચ્ચાર કરી અને જે વેરો વધારો કર્યો છે 543 કરોડનો વેરો વધારો, આ સિવાય અલગ અલગ ચાર્જિસ જે એન્વાયરમેન્ટના ચાર્જ છે, સેફ્ટીના ચાર્જ છે, ડ્રેનેજના જે કનેક્શનના ચાર્જ છે, પાણી કનેક્શન ચાર્જ છે, આમ અલગ અલગ વેરા વધારી ચાર્જિસ વધારી જે લોકો પર બહોળો માર મારવામાં આવ્યો છે અને એના સંદર્ભે કોંગ્રેસ પક્ષ આજે વિરોધ કરી રહ્યો હતો. આ વિરોધમાં અમે શાંતિપૂર્વક લોકશાહી ઢબે વિરોધ કરી રહ્યા હતા, પણ આ સંદર્ભે શાસકોએ પોતાની જે એકચ્યુઅલ છબી છે તાનાશાહની અને હિટલરશાહની એમ બહારથી પોલીસ બોલાવી. અત્યાર સુધીના કોર્પોરેશનના ઇતિહાસમાં ક્યારેય પોલીસ અંદર નથી આવી, પણ આ તો એ પોલીસને અંદર બોલાવી અમારા તમામ કાઉન્સિલરોની ધરપકડ અટકાયતો કરવામાં આવી છે. આ એમની એકચ્યુઅલ માનસિકતા જે તાનાશાહની અને લોકશાહી વિરુદ્ધની છે એ દર્શાવે છે. આજરોજ જે સુરત મહાનગરપાલિકાનું જે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 543 કરોડ જેટલો અધધ વેરાનો જે વધારો કરવા માટે જઈ રહી છે અને કમિશનર આજે સ્ટેન્ડિંગમાં જ્યારે બજેટ રજૂ કરવાના હતા ત્યારે અમે લોકશાહી ઢબે એક સશક્ત વિરોધ પક્ષ તરીકે સુરત શહેરની જનતાનો અવાજ બની અને એનો વિરોધ કરવા માટે આજે અમે અહીંયા આવેલા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમારી ઉપર એક અસહ્ય રીતે જુલમ ગુજારવામાં આવ્યો છે અને સુરત શહેરની જનતાનો અવાજ દબાવવામાં આવ્યો છે, નહીં કે વિરોધ પક્ષનો. અને જે રીતે અહીંયા ઘટના ઘટી આપ સૌ મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત હતા અને અમે સ્ટેન્ડિંગ કમિટીમાં અંદર ઘૂસી ગયા, આ સુરત શહેરની જનતાનો અવાજ બની અને ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ અમને સાંભળવા માટે બહાર આવ્યા. જો પહેલાંથી જ અમને સાંભળવા માટે બહાર આવ્યો હોત અને અમે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો હોત તો જે ઘટના કલંકિત ઘટના ભારતીય જનતા પાર્ટીના આ અણઘડ વહીવટ અને એમની નીતિને કારણે સર્જાણો એ ન સર્જાણો હોત. સુરત મહાનગરપાલિકામાં મંગળવારે સવારથી જ કોંગ્રેસે વિરોધ કરતા પાલિકામાં હોહા મચી ગઈ હતી અને પોલીસે સ્થળ પહોંચીને વિરોધ કરતા કોંગ્રેસીઓને અટકાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.